લોકશાહીને વરેલો જે સંવિધાન મુજબ દેશ ચાલે ને ધર્મ જાતિ પ્રાંતિ ઉપર ઉઠીને દેશ એને એ આપણા જીનમાં રહેલું છે. ભારતીય જનતા પાર્ટીની વિભાજનકારી નીતિઓ લોકોને ઉન્માદમાં લાવી ને જે પ્રાથમિક મુદ્દાઓ છે ભૂલાવાની રાજનીતિ સંવિધાનને ખતમ કરીને સરમુખત્યાશાહી નીતિ અને પ્રજા વિરોધી શાસન અને નીતિઓને ફરી એક રાજ્યએ જાકારો આપ્યો છે. ઝારખંડની કઈ રીતે પરિવર્તન માટે મત કર્યો એનાથી સ્પષ્ટ છે કે આ દેશની જનતા વિઘટનકારીઓને ક્યારેય નહીં સ્વીકારે. ધર્મ જાતિના નામે લોકોમાં ઉન્માદનો જે પ્રયત્ન હતો એને જાકારો મળ્યો છે. પોતાની જ વાત દેશ પર થોપવાની, પોતાના મનની વાત આખા દેશને સંભળાવવાની અને લોકોના મનની વાત નહીં સાંભળવાની નીતિને પણ જાકારો મળ્યો છે. ફક્ત ભાષણોની રાજનીતિ નહીં ચાલે, જમીન પર જોડાયેલા લોકોનો દર્દ તકલીફ સમજવું પડશે. એ આ જનાદેશથી સ્પષ્ટ સંદેશ છે. અને ઝારખંડમાં જે રીતે લોકોએ પરિવર્તન માટે મત કર્યો અને પરિણામો આવી રહ્યા છે એ જોતા સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીને એક પછી એક રાજ્યોમાંથી જાકારો મળી રહ્યો છે અને દેશની જનતા ફરી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈ અને ભાજપની વિચારધારાને જાકારો આપી રહી છે. વિભાજન કરને વાલી રાજનીતિ નહીં ચલેગી, દેશ મે લોકશાહી ખતમ કરને વાલા શાસન નહીં ચલેગા, દેશ મે સંવિધાન ખતમ કરને વાલે શાસક નહીં ચલેંગે. લોકો કી જો અપેક્ષા હૈ, લોકો જો કી તો તકલીફ હૈ, ઉસકો સમજને વાલે લોગ હી આને વાલે સમય મે દેશ મે ચલેંગે, એસા શાસન હી દેશ મે ચલેગા. યે સ્પષ્ટ જનાદેશ ઝારખંડ કી જનતા ને દિયા હૈ. ભાજપા ને જિસ તરીકે સે અપની બાત લોકો પે થોપને કા પ્રયાસ કિયા, અપને મુતાબિક દેશ ચલે, અપને મુતાબિક રાજ ચલે ઓર લોગો મે જાતિ ધર્મ કે આધાર પે વિભાજન કરને કા જો પ્રયાસ કિયા, લોગો મે ઉન્માદ કે નામ પે લોગો કી પ્રાથમિક જો સમસ્યા હૈ ઉસકો દરકિનાર કરને કી જો રાજનીતિ શુરુ કી થી ઉસકો રુક જાઓ કહેને કા યે જનાદેશ ઝારખંડ કી જનતા ને દિયા હૈ. ઓર કોંગ્રેસ ગઠબંધન જિસ તરીકે સે આગે બઢ રહા હૈ से स्पष्ट है कि आने वाले समय में पूरे देश में हर एक प्रदेश में भाजपा को लोग नकार रहे हैं.